નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમેસ્ટર થ્રી ઇન્ડિયન ઇકોનોમી ભારતીય અર્થતંત્ર પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદભવી આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનું ઉત્તર છે આર્થિક વિકાસ આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે બી કોમ સેમેસ્ટર થ્રી ભારતીય અર્થતંત્રનો સિલેબસ અહીં આપેલ છે પહેલું યુનિટ છે વિકાસશીલ અર્થતંત્ર જેમાં કયા કયા પોઈન્ટ્સનો સમાવેશ થાય છે તે અહીં આપેલ છે બીજું યુનિટ છે કૃષિ ત્યારબાદ ત્રીજું યુનિટ છે ઉદ્યોગ અને ચોથો યુનિટ છે સેવા ઓવરઓલ આપણી આર્થિક પ્રવૃત્તિ જે તમામ વિભાગ ઉપર નિર્ભર છે એ ત્રણ વિભાગ ઉપર આપણે ડિટેલ સાથે અભ્યાસ કરવાનો છે આપણું પહેલું યુનિટ છે વિકાસશીલ અર્થતંત્ર જેમાં મૂડીવાદી સમાજવાદી અને મિશ્ર અર્થતંત્ર વિવિધ અર્થતંત્ર અને અર્થ સમસ્યાઓનું નિવારણ વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રનો ખ્યાલ ભારતના વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ભારતના અર્થતંત્રની વિકસિત અર્થતંત્ર સાથે સરખામણી અને છેલ્લો મુદ્દો છે ભારતના વિકાસના મહત્વના મુદ્દા તો આટલા પહેલા યુનિટમાં સમાવિષ્ટ કરેલ છે સૌથી પહેલા વિકાસશીલ અર્થતંત્રમાં ત્રણ પદ્ધતિઓ છે જે ત્રણ પદ્ધતિમાં પહેલી છે મૂડીવાદી અર્થતંત્ર બીજી છે સમાજવાદી અર્થતંત્ર અને ત્રીજું છે મિશ્ર અર્થતંત્ર આ ત્રણેય અર્થતંત્ર વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ મૂડીવાદી અર્થતંત્ર અમેરિકા જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ મૂડીવાદી પદ્ધતિથી કર્યો હતો મૂડીવાદી પદ્ધતિને આપણે બજાર પદ્ધતિ પણ કહી શકીએ છીએ મૂડીવાદનો સિદ્ધાંત સૌથી પહેલાં તો ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપ કાર્લ માર્ક્સના સિદ્ધાંતની વ્યાખ્યાના સંદર્ભમાં આવ્યું ઓગણીસમી સદીમાં અમુક જર્મન સિદ્ધાંતકારોએ આ અવધારણાને વિકસિત કરવા સુજાવ કર્યો છે માર્ક્સવાદ મૂડી અને વ્યાજના સિદ્ધાંતથી હટીને હતો વીસમી સદીના આરંભમાં મેક્સ વેબરે આ અવધારણાને એક સકારાત્મક રીતે વ્યાખ્યાયિત કરી અને શેતયુદ્ધ દરમિયાન મૂડીવાદની અવધારણાને લઈ ખૂબ જ વિવાદ ચાલ્યો મૂડીવાદી આર્થિક તંત્રને યુરોપમાં સંસ્થાગત માળખાનું સ્વરૂપ સોળમી સદીમાં મળવું શરૂ થયું અને જોકે મૂડીવાદી પ્રણાલીના પ્રમાણ પ્રાચીન સભ્યતાઓમાં પણ જોવા મળે છે પરંતુ આધુનિક યુરોપમાં વધુ પડતી અર્થવ્યવસ્થાઓ સામંતવાદી વ્યવસ્થાના ક્ષરણ પછી એ હવે મૂડીવાદી જ થઈ ચૂકી છે તો મૂડીવાદી અર્થતંત્રની વ્યાખ્યા જોઈએ જે અર્થતંત્રમાં ખાનગી સાહસો નફાના હેતુથી હરીફાઈના વાતાવરણમાં રાજ્યની દખલગીરી વિના આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરે છે જેમાં બજાર તંત્ર દ્વારા આર્થિક કામગીરી થતી હોય અને તેમાં તમામ પ્રકારની સ્વતંત્રતાઓ હોય તેને મૂડીવાદી અર્થતંત્ર કહે છે દેશના આર્થિક વિકાસમાં ખાનગી ક્ષેત્ર દ્વારા ઔદ્યોગિકરણની ગતિને વેગ મળ્યો છે આપણે જાણીએ છીએ કાપડ ઉદ્યોગ ખાંડ ખાદ્ય પદાર્થ કાગળ કેમિકલ રસાયણો રંગો પ્લાસ્ટિક મશીન ધાતુઓ અને રબર આવી વગેરે વિવિધ વપરાશી વસ્તુઓનું ઉત્પાદન ખાનગી ક્ષેત્ર દ્વારા થાય છે ખાનગી ક્ષેત્રની મહત્વની મર્યાદા એ છે કે તે નફાના ઉદ્દેશથી સક્રિય રહે છે જ્યાં તે નફો મળતો હશે એ જ આર્થિક પ્રવૃત્તિમાં જોડાશે પરિણામે દેશની મહત્વની પાયાની સુવિધામાં પ્રવેશ કરતું નથી આ સિવાય ખાનગી ક્ષેત્રના વિકાસની સાથે જો તેની ઇજારા જેવી સ્થિતિ થઈ જાય તો તે પણ દેશના આર્થિક અને સામાજિક હિતને અવરોધવાનું કામ કરે છે આ ઉપરાંત ખાનગી ક્ષેત્રનો મૂળ હેતુ મહત્તમ નફા પ્રાપ્તિનો હોવાથી તે ઉત્પાદન સાધનનું શોષણ પણ કરતી હોય છે જેની કિંમત સમાજે ચૂકવવી પડે છે આમ મૂડીવાદી આર્થિક વિકાસમાં ખાનગી ક્ષેત્રની કેટલીક મર્યાદાઓ પણ છે તો હવે જોઈએ સમાજવાદી અર્થતંત્ર બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદભવ થયો રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી અને ઝડપથી આર્થિક વિકાસ હાંસલ પણ કર્યો હતો અત્યાર સુધીની અર્થરચનામાં વ્યક્તિને પ્રાધાન્ય અપાયું દરેક વ્યક્તિને સંપૂર્ણ સ્વાતંત્ર્ય મળે તો આપોઆપ આખા સમાજનું આર્થિક હિત સધાય એ માન્યતા ઉપર જગત ચાલ્યું અથવા તો જગતને ચલાવવામાં આવ્યું તેની જગ્યાએ આખા સમાજના હિતની દ્રષ્ટિનો વિચાર કરો તો સમાજ આગળ વ્યક્તિ ગોણ છે સમાજના હિતમાં જ વ્યક્તિનું હિત આવી જાય છે એ જાતનો વાદ અમલમાં આવ્યો છે અર્થ ઉત્પાદનમાં તમામ સાધનો ઉપરથી ખાનગી માલિકી કાઢી નાખી તેને ઉત્પાદન વહેંચણી વગેરે તમામ અર્થ પ્રવૃત્તિ ઉપરથી વ્યક્તિનો અંકુશ કાઢી નાખી સમાજનો અંકુશ દાખલ કરવાની આ વાદ હિમાયત કરે છે તેથી એ સમાજવાદ તરીકે ઓળખવામાં આવે છે આ સમાજવાદ એક આર્થિક બળ તરીકે યુરોપમાં ઓગણીસમી સદીમાં અસ્તિત્વમાં આવ્યું તેની અનેક યોજનાઓ છે અને એ બધી યોજનાઓમાં ઉત્પાદનમાં સાધનો ઉપરથી ખાનગી માલિકી હક નાબૂદ કરવો જોઈએ એ તત્વ સામાન્ય છે પરંતુ હર કોઈ પ્રકારનું કામ કરનાર વ્યક્તિને સરખું જ મહેનતાણું મળવું જોઈએ અને સમાજમાં પૂરેપૂરી આર્થિક સમાનતા સ્થાપવી જોઈએ એ બધા સમાજવાદી માનતા નથી અને પૂરેપૂરી સમાનતાનો આગ્રહ રાખનારાએ બીજા સમાજવાદીઓથી અલગ ઓળખવા માટે સામ્યવાદી કહેવામાં આવતા હતા તો હવે સમાજવાદી અર્થતંત્રની વ્યાખ્યા જોઈએ જે અર્થતંત્રનું સંચાલન નિયમન સરકાર દ્વારા થતું હોય અને જેમાં ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ ન હોય અને જેમાં તમામ આર્થિક નિર્ણયો સરકાર દ્વારા થતા અને આ સાથે ગરીબો અને મજૂરોનો સમાવેશ કરવામાં આવે છે તે અર્થતંત્રને સમાજવાદી અર્થતંત્ર પણ કહેવાય છે અને જોસેફ શોમ્પેટર નામના અર્થશાસ્ત્રીએ સમાજવાદમાં જ લોકશાહી છે તેવું જણાવ્યું છે તો આમ સમાજવાદી અર્થતંત્ર પણ ખાનગી ક્ષેત્ર પર માલિકી હક નાબૂદ કરવાની હિમાયત કરે છે ભારતીય અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર અને સમાજવાદી અર્થતંત્ર બાદ ભારતીય અર્થતંત્ર જેણે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ વિકસાવી પણ ખરેખર ભારતીય અર્થતંત્ર છે શું શું છે એનો ઇતિહાસ ભારતના આર્થિક ઇતિહાસને ત્રણ યુગમાં વહેંચી શકાય છે સંસ્થાનવાદ પૂર્વે સત્તરમી સદી સુધી બ્રિટિશ સંસ્થાનોએ સત્તરમી સદીમાં વસાહતી યુગની શરૂઆત કરી જે પહેલો યુગ ત્યારબાદ બીજો યુગ સત્તરમી સદીથી ઓગણીસો ને સુડતાલીસ સુધી બ્રિટિશ સંસ્થાનો ભારત ભોગ બન્યું એ બીજો યુગ જેનો અંત ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદી દરમિયાન આવ્યો ત્યારબાદ ત્રીજો યુગ જે ઓગણીસો ને સુડતાલીસની આઝાદીથી લઈને હમણાં સુધી લંબાયો છે તો આ રીતે ભારતના આર્થિક ઇતિહાસને આપણે ત્રણ યુગમાં વહેંચી શકીએ છીએ ખરીદ શક્તિ સમાનતા આધારે મૂલ્યાંકન કરતા ભારતીય અર્થતંત્ર બજાર વિનિમય દર ને આધારે વિશ્વમાં બારમું અને આ સાથે જીડીપીના રીતે ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે ઓગણીસો પચાસથી થી લઈને ઓગણીસો એંશી સુધીની સમગ્ર પેઢી દરમિયાન દેશ સમાજવાદી નીતિ આધારિત હતો અર્થતંત્રની મુખ્ય લાક્ષણિકતા વ્યાપક નિયમન રક્ષણ આપવાની નીતિ અને જાહેર જનતાની માલિકી છે જે વ્યાપક ભ્રષ્ટાચાર અને મંદ વિકાસ તરફ લઈ જાય છે એકાણું થી સતત થઈ રહેલા આર્થિક ઉદારીકરણ અર્થતંત્રની બજાર આધારિત પદ્ધતિ તરફ લઈ ગયું છે આમ મૂડીવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાથી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ વિકસાવવામાં આવી છે તો મિશ્ર અર્થતંત્ર જોઈએ મિશ્ર અર્થતંત્ર એટલે એવી પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય છે આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી વ્યાપાર નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે જ્યારે ભારે ઉદ્યોગો સંરક્ષણ સામગ્રીના કારખાના રેલવે વીજળી રસ્તાઓ સિંચાઈ વગેરે પાયાના ઉદ્યોગો જે ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે આમ જોઈએ તો મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે તે માટે ખાનગી અને જાહેર સાહસનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારત અને ફ્રાન્સ વગેરે જેવા દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો આપણે આજે અભ્યાસ કર્યો પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે સો ટકા સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ પણ જોવા મળે છે જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે પરંતુ મિત્રો મિશ્ર અર્થતંત્રમાં પણ ખામી જોવા મળે છે જેવી કે આર્થિક અસ્થિરતા સંકલનનો અભાવ આર્થિક નીતિઓમાં અસતત્યતા આર્થિક વિકાસનો નીચોતર વગેરે જેવી મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળે છે હવે પછીના પોઈન્ટની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિગતે ચર્ચા કરીશું થેન્ક યુ